सुरेंद्रनगर जिल्लाना मूळी तालुकाना दूधई गढ़ा नर्मदाना नीर थकी तळावो अने चेकडमो भरवामां आव्या। खेडूत आगेवान राजूभाई करपड़ानी मेहनत रंग लावी। सुरेंद्रनगर जिल्लाना मूळी तालुकाना गामोमांथी सौनी योजना हेठळ पाइपलाइन पसार थाय छे त्यारे खेडूतो माटे सतत प्रयत्नशील एवा राजूभाई करपड़ाए उच्च कक्षाए रजूआत करी हती अने खेडूतोने आगोतरा वावणी माटे हाल पाणीनी खास जरूर होय त्यारे सौनी योजना हेठळ तळावो चेक डेमो भरवानी रजूआत नर्मदा निगम विभाग गांधीनगर खाते खेडूतोने साथे राखीने करवामां आवी हती अने आ रजूआत नर्मदा विभाग द्वारा मान्य राखी हती जेमां पाणीना वहेण साफ सफाई माटे राजूभाई करपड़ाए रूपिया 2 लाखनो खर्च करीने खेडूतोने आगोतरी वावणीमां नर्मदाना नीर मळी रहे ते माटे खर्च પોતાનો કરેલો હતો। ખેડૂતો એક શ્રમદાન કરેલ હોય ત્યારે આ હાલમાં તમામ તળાવો ચેકડેમ ભરવાની કાર્યવાહી ચાલુ છે જેમાં ખેડૂતોને 400 હેક્ટર જમીનમાં હાલ પિયત થશે અને આગોતરી વાવણીની હર્ષોલ્લાસ સાથે ખેડૂતો કરી રહ્યા છે। આજુબાજુના ગામોમાં દૂધઈ ખાટડી ટીકર સરલા ગઢડાની જમીનમાં ખેડૂતોને ફાયદો થશે જેમાં ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાનું સન્માન કરવામાં આવ્યું હતું અને નર્મદા વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે પણ કોઈ ખેડૂતની લડાઈ હોય તેમાં રાજુભાઈ કરપડા અગ્રેસર જ હોય અને આ વખતે ખેડૂતો માટે તેઓના અંગત 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતો માટે સાચા કર્મઠ આગેવાન રાજુભાઈ કરપડા સાબિત થયા છે। જ્યારે સાપરકા તળાવ હાદાસર તળાવ ગામ તળાવ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે અને ગઢડા તળાવ પણ ભરવાની કામગીરી ચાલુ છે। મૂળી તાલુકાના દૂધઈ ગામે જે અત્યારે નર્મદાના નીર ચાલી રહ્યા છે જેમાં ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને ખેડૂતો સાથે રાખી અને તે ગાંધીનગર સુધી નર્મદા નિગમના જે રજૂઆતો કરેલી હતી એ રજૂઆતો નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા જે માન્ય રાખવામાં આવેલી હતી અને અમને પાણીના ચેકડેમો અને તળાવો ભરી આપવાની અમને ખાતરી આપવામાં આવેલી પરંતુ જે કુદરતી વહેણો છે એ વહેણોમાં બાવળ અને આ તે બધા જામી ગયા હોય અને ધૂળ આ બધું સાફ સફાઈ માટે અંદાજિત 2 લાખ રૂપિયા જેવો ખર્ચ થતો હતો એ ખર્ચ રાજુભાઈ પોતાના ખિસ્સામાંથી આપવાની જ્યારે ખેડૂતોને બાહેંધરી આપી અને આ જેસીબી મશીનો કામે લગાવી ખેડૂતોએ શ્રમદાન પણ કર્યું છે ખેડૂતોએ ટ્રેક્ટર એના મૂક્યા છે અને આ આખી જે કુદરતી વહેણ હતા સાફ સફાઈ કરી અને અત્યારે દૂધઈમાં આદાસર તળાવ છે અમારા સાપરકા તળાવ છે ગામ તળાવ છે અને ડેમ છે આ બધા જ ડેમો ભરાઈ ચૂક્યા છે અને આનેથી અમારે 400 હેક્ટર જેટલી જમીનમાં અમને ખેડૂતોને ફાયદો થાય છે જેનું આગોતરી વાવણીના પિયતમાં અત્યારે અમને કામ લાગશે। આ બાબતે અમે રાજુભાઈ કરપડા અને નર્મદા નિગમના જે અધિકારીઓ છે એ અધિકારીઓ તમામનો અમે મૂળી તાલુકાના ખેડૂતો આભાર માનીએ છીએ કે જે અમારે કામ પાણીની જરૂરિયાત હતી એ પાણીની જરૂરિયાત અમને પૂરી પાડી છે અને આગોતરા ઓલામાં વાવણીમાં અમને બહુ ઉપયોગી થયું છે એટલે નર્મદા નિગમ અને રાજુભાઈ કરપડાનો મૂળી તાલુકાના ખેડૂતો વતી હું આભાર માનું છું। तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।